જ્યારે આપણે શિવની વાત કરીએ છીએ ત્યારે શિવ શબ્દ એ ત્રીજી આંખનો પર્યાય બની ગયો છે. ત્રીજું નેત્ર, તેનો અર્થ એ થાય છે કે આ બે આંખો બહાર જોવા માટે છે અને બંને આંખો તમને અસ્તિત્વની ભૌતિકતા બતાવવામાં સક્ષમ છે. આ બંને આંખો ફક્ત તે જ અનુભવી શકે છે જે ભૌતિક છે. ત્રીજી આંખ અંદરની તરફ કેન્દ્રિત આંખ છે, તે તમારા કપાળ ઉપર ખુલતી નથી. ત્રીજી આંખ અંદરની તરફ જોઈ રહેલી આંખ છે. પરંતુ તમે કથાઓ સાંભળી છે, શિવે આંખો ખોલી અને તેણે કામદેવને ભસ્મ કરી દીધા. ભારતમાં પ્રેમ અને વાસનાના દેવ છે જેને કામદેવ કહેવાય છે. કામ એટલે વાસના, જેનો અર્થ છે તમે તેનો સામનો કરવાનું પસંદ નથી કરતા, તેથી તમે તેને પ્રેમ બનાવી દીધો. કારણ કે તમને તેમાં કોઈ સૌંદર્ય જોઈએ છે. તો તે ઝાડ પાછળ સંતાઈ જાય છે અને શિવના હૃદય પર એક તીરથી પ્રહાર કરે છે. એ તીર તેમને વાગે છે અને શિવ થોડા હેરાન થાય છે. પછી તેઓ જોવે છે કે આ તો કામ છે, એ તેમની પોતાની વાસના છે જે ઉપર આવી રહી છે. પછી તેઓ પોતાનું ત્રીજું નેત્ર ખોલે છે, એક જ્વલંત આંખ, અને કામને સળગાવી નાખે છે. તે ઝાડ પાછળ સંતાયેલો હોય છે પણ તે રાખ બની જાય છે. ત્યારબાદ શિવ આ ભસ્મ લઈને પોતાના શરીર પર લગાડી દે છે અને આમ તેઓ કાયમ માટે આ વસ્તુને ખતમ કરી દે છે. આ એક સામાન્ય વાર્તા છે જે લોકોને કહેવામાં આવી છે, પણ તમે મને કહો કે તમારી વાસના તમારી અંદર ઉઠે છે કે ઝાડની પાછળ? તમે કદાચ ઝાડ પાછળ જાઓ એ બીજી વસ્તુ છે. પણ તે ઉત્પન્ન ક્યાં થાય છે? તમારી અંદર. ઈચ્છા એ ક્યાંક બહાર નથી લટકી રહી, એ કોઈ સુંદર સ્ત્રી કે સુંદર પુરુષની હાજરીને લીધે ઊભી થાય છે એવું નથી. કારણ કે ઈચ્છા, વાસના એ તમારી અંદર છે. તો તેઓએ ત્રીજું નેત્ર ખોલ્યું અને તેમની અંદરની વાસનાને સળગાવી દીધી, જે બહાર ઊભું છે તેને નહીં. કારણ કે તે ક્યારેય બહાર ઊભો જ નહોતો. પોતાની અંદર ઝાંકીને જરા જોઈ જુઓ. તમારી વાસના, તમારી ઈચ્છાઓ એ ક્યારેય બહાર નહોતી ઊભી, એ તમારી અંદર જ હતી હંમેશા. તો તેમણે ત્રીજું નેત્ર ખોલ્યું, બહારની તરફ નહીં અંદરની તરફ, અને તેઓએ જોયું કે આ વાસના એનો મૂળભૂત અર્થ એ થાય છે કે તમારી અંદર અમુક પાસાઓ છે જે તમને એક અપૂર્ણતાનો અનુભવ કરાવે છે. તો તમે એમ વિચારો છો કે તમે પૂર્ણતા અનુભવશો ફક્ત કોઈ વ્યક્તિ કે વસ્તુ તરફ જવાથી? વાસના એ ફક્ત વિપરીત લિંગ વિશે છે એવું નથી, ખરીદી પણ એક વાસના જ છે. કારણ કે તમારે કોઈ વસ્તુ તરફ જવું પડે છે ત્યારે જ જીવન પૂર્ણ બને છે. દરેક ઈચ્છાઓ એ વાસના છે, કારણ કે તેના વગર હું રહી શકું એમ નથી. મને તે જોઈએ છે કારણ કે ફક્ત એ મળશે તો જ હું પૂર્ણ બનીશ. તે કોઈ વસ્તુ હોઈ શકે, પદ હોઈ શકે, શક્તિ હોઈ શકે, સેક્સ હોઈ શકે, જે કંઈ પણ હોય. મૂળભૂત રીતે વાસના એટલે તે તમારી અંદર એક અપૂર્ણતાનો અનુભવ ઉભો કરે અને તેની માટેની ઝંખના ઉત્પન્ન કરે. એ તમને એવો અનુભવ કરાવે કે જો એ તમારી પાસે ન હોય તો તમે અપૂર્ણ છો. તો તેઓ પોતાની અંદર રહેલા કામને સળગાવી દેવાનું નક્કી કરે છે. તેઓ કામને સળગાવી દે છે અને ત્યારબાદ પરસેવાની જગ્યાએ તેમના શરીરના છિદ્રોમાંથી ભસ્મ બહાર આવે છે. આ એક યોગિક કથા છે. સામાન્ય પ્રજાને જે વાર્તા કહેવામાં આવી તેમાં એમ હતું કે તે ઝાડ પાછળ હતો, તેમણે ત્રીજું નેત્ર ખોલ્યું અને તેને સળગાવી દીધો અને તેની ભસ્મ પોતાના શરીર પર લગાવી દીધી. યોગિક દ્રષ્ટિએ એમ કહેવાય છે કે કામ તેમની અંદર ઉત્પન્ન થાય છે. તેઓ ત્રીજું નેત્ર ખોલે છે, તેને સળગાવી દે છે અને ત્યારબાદ ભસ્મ તેમના શરીરમાંથી બહાર આવે છે અને તે સૂચવે છે કે એ બધું જ સમાપ્ત થઈ ગયું છે. એ દરેક વસ્તુ જે તમે પોતાના રૂપ તરીકે જાણો છો તે મરી જવું જોઈએ. હું જ્યારે મૃત્યુ એમ કહું છું તો એ ભૌતિક મૃત્યુ એ સમસ્યા નથી.
પ્રશ્ન એ છે કે બધી વસ્તુઓને ગુમાવવું જેને તમે હુંના રૂપે જાણો છો, તમારું વ્યક્તિત્વ, તમારી ઓળખ, એકવાર તમે શારીરિક અને માનસિક બંધારણથી ઉપર એક વ્યક્તિ બનવાનું શીખી લો છો, તેનો અર્થ એ થાય છે કે તમે મરી ગયા છો, પણ આ જ જીવંત મૃત્યુનો અર્થ છે. તેથી જો તમે જાણો છો કે શારીરિક અને માનસિક રચનાઓ વિના વ્યક્તિ કેવી રીતે બની રહેવું, તો તમે જીવંત મૃત્યુ છો. જો તમે જીવંત મૃત્યુ છો તો તમે તમારા અસ્તિત્વમાં શાશ્વત છો. એ સમય આવી ગયો છે કે તમે જીવંત મૃત્યુ બનો જેથી તમે શાશ્વત બનો.